સુરતની સામાજિક સંસ્થાને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપનાર રાહુલ સિહોરા વિરોધમાં ટ્રસ્ટના પ્રમુખે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે। સુરત શહેરમાં છેલ્લા 13 વર્ષથી કાર્યરત લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટની વિરોધમાં ખોટા પાયા વિહોણા આક્ષેપ સાથે સંસ્થાને હાનિ પહોંચાડવાનું કૃત્ય સોશિયલ મીડિયા પર અને ફેસબુકમાં વાયરલ કરેલ છે, જેનાથી ટ્રસ્ટના છબીને હાનિ પહોંચે એવું લાગતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઘનશ્યામ ઇટાલિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રાહુલ સિહોરા વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। લાઇફલાઇન ટ્રસ્ટને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકીઓ આપી ખોટી અને બદનક્ષીકારક જાહેરમાં જાહેરાત કરી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટને ખોટી રીતે બદનામ કરવાના બદ ઇરાદે પાર પાડવાના રાહુલ સિહોરાને લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટના વિરોધમાં ગેરકાયદેસર રીતે ગંભીર પ્રકારના પાયા વિહોણા ખોટા આક્ષેપો કરી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટની સારી ગુડવિલને નુકસાન કરવાના બદ ઇરાદે જાહેરમાં સોશિયલ મીડિયા મારફતે ખોટી પોસ્ટ વાયરલ કરેલ હતી, જેના કારણે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટની શાખાને અને સમાજમાં ઘટાડો થાય તે રીતને કોમેન્ટ કરી બદનામ કરેલ છે। જે અંગેની જાણ ટ્રસ્ટના પ્રમુખને થતાં લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયાએ તારીખ 25/4/2023 રોજ તેમના વકીલ શ્રી આરબી મેંદપરા મારફતે આઈપીસી કલમ 33, 34, 114, 120, 384, 499, 504, 500 અને 506 તથા લાગુ તમામ કલમો મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશન તથા પોલીસ કમિશનર શ્રી સુરત, મુખ્યમંત્રી જનસંપર્ક લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને ગૃહમંત્રી શ્રી જીઓજી ગાંધીનગર સમક્ષ લેખિત ફરિયાદ કરેલ છે, જે ફરિયાદની તપાસ હાલ કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરતના જવાબદાર અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે। સુરત શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે, ત્યારે વિઘ્ન સંતોષી દ્વારા સંસ્થાની પ્રતિષ્ઠાને પાણી પહોંચાડવા વ્યક્તિઓને સબક શીખવાડવા માટે ટ્રસ્ટના પ્રમુખ દ્વારા આ એક્શન લેવામાં આવેલ છે, જેથી અન્ય સંસ્થાઓ પર કોઈ પણ ખોટા આક્ષેપ કરતા વિચારે। બ્યુરો રિપોર્ટ, સમર મીડિયા ન્યૂઝ, સુરત। કોઈ લોકોના અમે તો ક્યારેય કોઈને વિરોધમાં આવ્યા નથી કે કોઈને અમે કોઈ એવું કોઈનું ખરાબ કામ કરતા નથી, પણ છતાં લોકોને કોઈને એવું લાગે કે ભાઈ આવી રીતના છે તો અમારી સ્પષ્ટ ઉલ્લેખ હોય કે સામે બેસી જવાનું, એકબીજાને સોલ્યુશન લઈ લેવાનું, પણ છતાં પણ ઘણા સમયથી અમને તકલીફ અપાવતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, સારામાં સંદેશો આપવા કરતાં બીજા ખરાબ સંદેશો અમારા દ્વારા કોઈ વસ્તુ થયા વગર પણ આવી રીતના અમારા દ્વારા ઘણી વખત એમને અલગ અલગ બાબતથી નોંધ કરાવેલી હતી, એમના સોશિયલ મીડિયા ઉપર એમને કરેલી હતી, પણ લોકોના ઘણા બધાને અમને ફોન આવતા હતા કે કંઈક કરો હવે આ લોકોનો, કેમ કે કંઈ નહીં કરો તમે ચૂપ રહેશો તો ઘણા બધા લોકોને આના દ્વારા પ્રેરણા નહીં મળે કે આગળ કેવી રીતના વધવું, સેવા કેવી રીતના કરવું, અને આવું કંઈ પણ અમારા દ્વારા થાય કે ભાઈ જે અમે કામ કરીએ છીએ અને પ્રોત્સાહન ના આપે તો કંઈ વાંધો નહીં, પણ એના પણ વિરુદ્ધ કરે ત્યારે લાખો દીકરીઓના મોઢામાંથી કોળીઓ લીધા બરાબરનું થતું હતું, કેમકે ભાઈ વગરની, બાપ વગરની દીકરીઓનો આ સહારો છે, તો એનો સહારો છીનાઈ જવાની થોડી શંકા લાગતી હતી, એટલા માટે અમારે આ રીતના કરવું પડેલું છે। આજે અમે પણ નહોતા ઈચ્છતા, પણ છતાં પણ એક ધારું એ બાબતથી ચાલ્યા કરતું હતું, એટલે અમારે ના છૂટકે એમના બાબતથી પોલીસ ફરિયાદ એ રીતના કરવી પડે। હા, અમને એટલું દુઃખ થયેલું હતું કેમકે એમનું ટોટલ એ અમારા સેવામાં જે કંઈ અમે અમારી રીતે કર્યું એ અમારી ફરજ હતી, એવું નહોતું કે ભાઈ અમે એમને કોઈ જવાબ અમારા એના પર ઉપકાર કરેલો છે, અમે અમારી ફરજ સમજી અને એમનું અમે કામ કરેલું હતું, છતાં પણ અમે 2-3 વખત એમને માફ પણ કરી દીધા કે કંઈ વાંધો નહીં, ચલો તમારાથી ભૂલ થઈ ગઈ, જમાઈ છો અને દીકરી અમે આપેલી છે તો અમારે એ બાબતથી કંઈ આગળ નથી વધવું, છતાં પણ એ માણસ બીજે દિવસે એનું એ જ કરીને ઊભો રહે તો લોકોના દ્વારા અમને પણ ઘણી બધી અમારે જવાબ બીજાને પણ આપવા પડતા હોય છે, અને આજે ન કરીએ તો બીજાને પણ આ રીતની હિંમત ફૂટતી હોય છે કે કંઈક ને કંઈક આવી રીતના કરીએ એમ, એટલે અમને અમારું કામ કરવા દો, તમને અમે ક્યાંય કોઈ પણ જગ્યા પર અમે કોઈ ડિસ્ટર્બ કરીએ કંઈ પણ કરીએ તો ચોખ્ખી વાત છે કે લાઇફલાઇનનો દરવાજો કાયમ માટે ખુલેલો છે, આવીને બેસી જાઓ, સામે ચર્ચા કરો, પણ આવી રીતના ખોટા આડે પગે આવવાનું કોઈ કારણ જ નથી। અમારો એક સ્વભાવ છે કે સેવા પ્રવૃત્તિ કરતા હોય એટલે કોઈને કોઈ નેગેટિવ કોમેન્ટ કે બીજું ત્રીજું આવતું હોય અને અમે સહન કરતા હોય, કારણ કે આ કામ કરવું છે એટલે આ બધું કરવું જોઈએ આગેવાનો હોય કે સોશિયલ એક્ટિવિટીમાં, છતાં પણ એક વ્યક્તિ એવા કે જે ઘણા સમયથી અમારે ત્યાં જ લગ્ન થયેલા, રાહુલ વાલજીભાઈ સિંહોરા જે માંડવા ગામ છે, અમારે ત્યાં લગ્ન થયા, લગ્ન બાદ બધું જ એનું કામ પૂરું થઈ ગયા પછી સંસ્થા વિરોધની ઘણી બધી પોસ્ટ શરૂ કરી અને તો પણ આપણે સમજાવ્યા અને કહેવામાં આવ્યું કે ભાઈ આવું ન કરો, તમારે કંઈ પ્રશ્ન હોય તો ઓફિસ 24 કલાક અમારી 365 દિવસ ખુલ્લી રહે છે, પ્રશ્ન હોય તેનું સોલ્યુશન લાવી, ઘણું બધું કહેવા છતાં એને મૂળ
પૈસાના લાલચ છે અને અમને બદનામ કરી અને પૈસા પડાવવાના લાલચ છે અને કોમેન્ટ પોસ્ટ શરૂ કરી અને ત્યારબાદ અમને ધ્યાને આવ્યું એટલે સંસ્થાના લીગલ વકીલ રાજેશભાઈ માંડપરાવ દ્વારા અમે એને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસનો જવાબ નહીં આવતા ત્યાર પછી અમે કાપોદરા પોલીસ સ્ટેશનમાં અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. હા, હાલ પૂરતા અમે બેને ફરિયાદી આરોપી બનાવ્યા છે. ઘણા બધા બીજા છે જે કોમેન્ટ કરતા હતા અને સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે આરોપી જ બતાવશે નામ, કારણ કે અમે એ બેના જે આરોપી બનાવેલા છે અને આરોપી બીજાના નામ આપે અને નામ ખુલશે એવી અમે આશા રાખીએ છીએ.